ગીર સોમનાથના ગીરગઢડા ખાતે પોલીસકર્મી પર કાર ચડાવવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં પોલીસકર્મી અને કાર ચાલક વચ્ચે થયેલ બોલાચાલી મામલે માથાભારે શખ્સ દ્વારા પોલીસ પર કાર ચલાવી હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસની બાઇકને ટક્કર મારી કાર ચાલક ફરાર થયો હતો. ત્યારે પોલીસ તંત્રએ આ મામલાની તપાસ હાથ ધરી આરોપીની અટકાયત કરી હતી. એક પાટીલ ગૌરીશંકરનો દીકરો છે નરેન્દ્ર, તે ટાટા સુમો ચલાવે છે. તો તે રોડ વચ્ચે પાર્કિંગ કરીને ઊભેલો હશે ત્યારે અમારા અહીંના પોલીસ સ્ટેશનના લોકલ પોલીસના જે રિતેશભાઈ સમન્સ વોરંટની બજવણી કરે છે, તે સમન્સ વોરંટની બજવણી કરવા માટે નીકળ્યા છે ત્યારે એને ટકોર કરી કે ભાઈ તું રસ્તામાં વાહન કેમ ઊભું રાખ્યું છે, એ બી એને ટકોર કરતાં તેની સાથે એ બોલાચાલી કરવા માંડ્યા અને એને પોલીસની ઓળખાણ આપવા છતાં તેઓ તેની પછી વધારે જીભાચોળી કરી અને માથાકૂટ કરેલી. એ દરમિયાન રિતેશભાઈએ બીજા બે પોલીસને ત્યાં બોલાવી અને તેને પકડીને અહીંયા પોલીસ સ્ટેશન લાવવાની કોશિશ કરતાં તે તેની જીપમાં બેસી અને પૂર ઝડપે ચડાવી અને 2-3 વાર આગળ લઈ જઈ અને રિવર્સ મારી અને પોલીસ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના ઈરાદે ટક્કર મારેલી અને તે ભાગી ગયેલો. ત્યાર દરમિયાન પોલીસે તેને પકડી અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છે અને તેના વિરુદ્ધ IPC 307 વગેરે કલમો મુજબ ગુનો દાખલ કરી અને તેની ધોરણસરની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમાં ત્યાં CCTV ફૂટેજના આધારે એનું બધું રેકોર્ડિંગ પણ લેવામાં આવેલ છે. એટલા માટે જ સામાન્ય રીતે જ્યારે પોલીસ ઉપર કોઈ હુમલો કરે તો આપણે 332 અને 186ની કલમ લગાવતા હોય છે, પરંતુ આ CCTV ફૂટેજ જોવાથી ત્યાં જાનથી મારી નાખવાની કોશિશ છે એટલે 307ની કલમ લગાવવામાં આવી છે, જેથી 307ની કલમના કારણે તેને તાત્કાલિક જામીન પણ નહીં મળી શકે અને સેશનમાંથી જામીન મેળવવા મળશે, જેથી આવી કડકાઈથી કામ લેવામાં આવેલ છે અને એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે.